नमस्कार मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस में प्राइमरी विभाग में आप सर्वे नु फरी वक्त एक बार हार्दिक स्वागत करू छु। मित्रों, आपणे अगाउ बे लेक्चर में चालू भूतकाळ एनो उपयोग एनी वाक्य रचनाओ हकार नकार अने प्रश्नार्थ ए आपणे अगाउना लेक्चर्स नी अंदर ए समझे छे। त्यार पछी मित्रों ए चेप्टर नंबर 5 मां आजे आपणे एक्सरसाइज ए सोल्यूशन ए करवा माटे जई रह्या छे। तो दर वखत नी जेम तमे जोई शको छो के मैं बोर्ड उपर ए जे आपणे एक्सरसाइज ना प्रश्नो आपवामां आवेला छे ए प्रश्नो ए मैं अहीं लखेला छे। अगाउ पण आज रीते आपणे एक्सरसाइज जे छे ए सोल्व करता आव्या छीए अने बाकीना जे जवाब लखवाना रहे छे ए आपणे होमवर्क में आपता आव्या छीए। तो मित्रों, अहींया आपणे जे रीते समझूती आपीए छीए ए प्रकारनी समझूती लई अने तमे बाकीना जे जवाब लखवाना रहे छे ए पोतानी जाते लखता रहता हशो एवी मने अपेक्षा छे। अने जो ए जवाबो लखता रहता हशो तो अंग्रेजीनुं जे ज्ञान छे ए पण धीरे धीरे करतुं ए आपणामां वधतुं रहेतुं होय छे। मित्रों, चालू भूतकाळ नी एक्सरसाइज नी जो अहींया वात करीए तो आपणने सौथी पहेलो प्रश्न जे आपवामां आवेलो छे एक्सरसाइजमां ए पहला प्रश्न में आपने एवी सूचना आपवामां आवेली छे के नीचे जे आपने खाली जग्याओ आपेली छे आ खाली जग्याओ ज्यां पूर्ण थाय छे त्यां કૌંસમાં એક ક્રિયાપદ આપેલું છે। આપણે એ ક્રિયાપદનો ઉપયોગ કરીને ખાલી જગ્યાની અંદર ચાલુ ભૂતકાળનો જવાબ આવે એ પ્રમાણે આપણે જવાબ એ લખવાનો છે। જવાબ લખતા સમયે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશું કે જે કૌંસમાં આપેલું મુખ્ય ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદને આપણે આઈએનજી લગાવશું, જે નિયમો આપણે અગાઉ સમજેલા છે એ મુજબ, અને સાથે ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કે જે વાક્યના કર્તાને અનુરૂપ હોય, બરાબર ને? જો વાક્યનો કર્તા એ એક વચનમાં હોય તો આપણે વોઝનો ઉપયોગ કરશું, વાક્યનો કરતા બહુવચનમાં હોય તો આપણે યુનો ઉપયોગ કરશું। આ એક વચન અને બહુવચનમાં યુ જે છે એ અપવાદ સ્વરૂપ રહે છે, કારણ કે યુ એક વચનમાં હોય તો પણ બહુવચનનું ક્રિયાપદ યુઝ કરે છે અને બહુવચનમાં હોય તો સ્વાભાવિક છે કે બહુવચનનું ક્રિયાપદ જ આવે, બરાબર છે? એ સિવાયના જે કર્તાઓ છે એટલે કે આઈ, હી, શી અને ઇટ, જો આટલા સર્વનામો આવતા હોય તો આપણે વોઝનો ઉપયોગ કરવાનો થાય, અને વી, યુ, ધે, જો આ સર્વનામો આવતા હોય તો ક્રિયાપદ તરીકે આપણે વેર શબ્દનો ઉપયોગ કરવાનો થશે। તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન જે બ્લેન્ક્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો આપણને આપવામાં આવેલો છે, આપણે એ પ્રશ્ન જે છે એનાથી શરૂઆત કરીએ એક્સરસાઇઝ સોલ્યુશનની। તો આપણે સૌથી પહેલું વાક્ય આપેલું છે કિરીટ, પછી બ્લેન્ક છે, ઇન ધ ગ્લાસ કૌંસમાં ટોક શબ્દ આપેલો છે, ટોક એટલે વાતો કરવી, બરાબર ને? વાત કરવી એ વાતમાં, તો અહીંયા કિરીટ ત્રીજો પુરુષ એક વચન થયું એના માટે સર્વનામ આપણે હી વાપરી શકીએ, બરાબર? તો હી સાથે આપણે ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું કયું રૂપ વાપરશું તો કે વોઝ। તો અહીંયા આપણે જવાબમાં લખશું સૌથી પહેલા ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું વોઝ। હવે આપણે જે ટોક ક્રિયાપદ આપેલું છે આ ટોક ક્રિયાપદને આપણે આઈએનજી લગાવશું, તો અહીંયા સીધું જે ટોક ક્રિયાપદ આપણને આપવામાં આવેલું છે એને આપણે આઈએનજી લગાવશું। મિત્રો, મેં જોયું છે કે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ આ ટોક શબ્દ છે ને એને ટોલ્ક તરીકે બોલતા હોય છે, બરાબર ને? આવી રીતે ટોલ્ક, જો અહીંયા એલ શબ્દ છે ને એ બોલવામાં આવતો નથી,
आ साइलेंट वर्ड है बराबर आ अक्षर जे छे ए केवो छे साइलेंट छे एने लखवामां आवे छे पण ए शब्दनो उच्चार એ કરવામાં આવતો નથી આવી રીતે બીજા શબ્દો છે શુડ કુડ વુડ એમાં પણ એલ એ આ લખાય છે પણ એનો ઉચ્ચાર શુલ્ડ કે કુલ્ડ કે વુલ્ડ એવો નથી થતો બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓને મેં આ પ્રકારે એ ખોટી રીતે ઉચ્ચાર કરતા એ સાંભળેલા છે એટલા માટે તેને અત્યારે આ વસ્તુની એક ચર્ચા કરું છું અહીંયા એલ જે આપવામાં આવેલો છે એ સાયલન્ટ વર્ડ તરીકે ઓળખાય છે લખવામાં આવે છે પણ એનો ઉચ્ચાર જે છે એ કરવામાં આવતો નથી એટલે એનો ઉચ્ચાર આપણે ટોક અને ઉચ્ચાર શું થશે ટોક બરાબર તો ટોક શબ્દ છે એને આપણે આઈએનજી લગાવશું એટલે થશે ટોકિંગ ટોક ને ટોક ક્રિયાપદ છે એને આપણે આઈએનજી લગાવશું એટલે એ બનશે ટોકિંગ તો આપણા વાક્યનો જવાબ બનશે કિરીટ વોઝ ટોકિંગ ઇન ધ ક્લાસ કિરીટ વર્ગમાં વાતો કરી રહ્યો હતો બરાબર છે ચાલુ ભૂતકાળનું વાક્ય છે ત્યાર પછી વાક્ય નંબર બે તો બીજું વાક્ય છે પૂજા પછી બ્લેન્ક આપેલી છે ધ રૂમ બરાબર પૂજા પછી બ્લેન્ક આપેલી છે ધ રૂમ કૌંસમાં આપણે શબ્દ આપ્યો છે ક્લીન તો પૂજા જે નામ છે એના માટે સર્વનામ આપણે કયું વાપરી શકીએ શી શી સાથે આપણે વોઝનો ઉપયોગ કરીએ તો અહીંયા પૂજા જે આપણને નામ આપવામાં આવેલું છે તેની સાથે પણ આપણે વોઝનો ઉપયોગ કરશું ક્લીન શબ્દ છે બરાબર ક્લીન એટલે ચોખ્ખું કરવું અથવા તો વાળવું સ્વચ્છ કરવું તો ક્લીન શબ્દને આઈએનજી લગાવશું તો ક્લીનિંગ બનશે ક્લીન શબ્દ જે છે એને આઈએનજી લગાવશું તો ક્લીનિંગ બનશે તો જવાબ આપણો થશે વોઝ ક્લીનિંગ આખું વાક્ય પૂજા વોઝ ક્લીનિંગ ધ રૂમ પૂજા રૂમ વાળી રહી હતી અથવા તો પૂજા રૂમ ચોખ્ખો કરી રહી હતી સ્વચ્છ કરી રહી હતી કે સાફ કરી રહી હતી બરાબર એ પ્રકારના સંદર્ભમાં ચાલુ ભૂતકાળમાં આપણે આ જવાબ જે છે એને લઈશું ત્યાર પછી વાક્ય નંબર 3 છે રામુ ખાલી જગ્યા આપેલી છે ધ વિન્ડો કૌંસમાં છે ક્લોઝ તો રામુ જે છે એ પણ ત્રીજો પુરુષ એકવચન છે તો બી ક્રિયાપદનું ભૂતકાળનું સહાયકારક રૂપ જો વાપરશું તો આપણે વોઝનો ઉપયોગ કરશું ક્લોઝ શબ્દ છે હવે એને જ્યારે આઈએનજી લગાવશું તો છેલ્લે આપવામાં આવેલો ઈ જે છે એ દૂર થશે અને પછી એ ક્રિયાપદને આપણે આઈએનજી લગાવશું આપણે આઈએનજી લગાવતા સમયે આ નિયમ જે છે એની ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ ક્રિયાપદનો છેલ્લો શબ્દ અક્ષર જે છે એ ઈ આવતો હોય તો ઈ જે છે એને દૂર કરવામાં આવે છે અને પછી આઈએનજી એ લગાડવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ તો ક્લોઝમાં છેલ્લે ઈ એ આપવામાં આવેલો છે તો જ્યારે આને આઈએનજી લગાવશું તો આપણે ઈ જે છે એને દૂર કરી દઈશું અને લખશું ક્લોઝિંગ રામુ વોઝ ક્લોઝિંગ ધ વિન્ડો રામુ બારી બંધ કરી રહ્યો હતો બરાબર છે ચાલુ ભૂતકાળનું આ વાક્ય જે છે એ આપણી સામે તૈયાર થઈ ગયું ત્યાર પછી વાક્ય નંબર 4 જે આપણને આપવામાં આવેલું છે અને વાક્ય નંબર 5 આ બે વાક્યો છે પ્રશ્નાર્થ વાક્યો છે બરાબર ચોથું વાક્ય અને પાંચમું વાક્ય જે આપણને આપવામાં આવેલું છે એ બે વાક્યો પ્રશ્નાર્થ વાક્યો છે એટલે કે અહીંયા આપણે ટુ બી ક્રિયાપદના ભૂતકાળના સ્વરૂપ વોઝ કે વેરને પહેલા મૂકવાનું થશે ત્યાર પછી વાક્યનો કર્તા આવશે અને કર્તા મુકાયા પછી જે ક્રિયાપદ જે મુખ્ય ક્રિયાપદ આપણને કૌંસમાં આપેલું છે એનું આપણે આઈએનજી વાળું સ્વરૂપ એટલે કે જે પ્રથમ ખાલી જગ્યા છે એમાં કાં તો વોઝ આવશે અથવા તો વેર આવશે અને જે બીજી ખાલી જગ્યા કે જે વાક્યના કર્તા પછી આપવામાં આવેલી છે એ ખાલી જગ્યાની અંદર આપણે ક્રિયાપદનું વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ એ મૂકવાનું થશે તો મિત્રો આ પ્રશ્નને સોલ્વ કરીએ આપણે તો આપણે આ રીતે ખાલી જગ્યા આપેલી છે બ્લેન્ક ધ પોલીસમેન બ્લેન્ક ધ પીપલ કૌંસમાં સ્ટોપ શબ્દ આપેલો છે તો અહીંયા પહેલી જે ખાલી જગ્યા છે
पहली खाली जगह में आपने क्रियापद नो टूबी नो स्वरूप मूकशु। हवे ए टूबी नो स्वरूप कोने अनुरूप मूकवामां आवशे तो के वाक्य ना करता ने तो आपने जोईए तो वाक्य नो करता पुलिस मैन शब्द आपेलो छे એટલે पुलिस मैन मां ई बराबर एम ई एन आपेलो छे तो एनो अर्थ केवो थयो के पुलिस मैन जे शब्द छे એ બહુવચન માં છે જો એમ એ એન આપવામાં આવેલો હોય તો પોલીસમેન શબ્દ એકવચન માં થાય પણ અહીંયા એમ ઈ એન એવો એ શબ્દ આપવામાં આવેલો છે કે જેના પરથી આપણે એ વસ્તુનો ખ્યાલ આવ્યો કે આ વાક્યની અંદર વાક્યનો કર્તા જે છે બહુવચન માં છે બરાબર તો અહીંયા આપણે જવાબમાં વેર નો ઉપયોગ કરશું કારણ કે અહીંયા પોલીસમેન બહુવચન માં આવેલું છે ત્યાર પછી સ્ટોપ શબ્દ જે આવેલો છે તો એમાં છેલ્લો જે બે અક્ષરો જોઈએ તો એમાં સ્વર વત્તા વ્યંજન છે બરાબર ને છેલ્લો પી કે જે વ્યંજન છે એની પહેલા ઓ કે જે સ્વર છે એટલે કે જો કોઈ ક્રિયાપદના છેલ્લા અંતમાં સ્વર વત્તા વ્યંજન આપવામાં આવેલું હોય તો છેલ્લે આપવામાં આવેલો વ્યંજન છે એને આપણે બેવડાવી અને પછી આઈએનજી લગાડીએ છીએ આ પણ આપણે જે આઈએનજી લગાડવાના નિયમો સમજ્યા છીએ તો એની અંદર આ વસ્તુની પણ આપણે ચર્ચા કરેલી છે કે જ્યારે કોઈ ક્રિયાપદના અંતમાં સ્વર વત્તા વ્યંજન આવેલું હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી અને આઈએનજી લગાડવામાં આવે છે તો અહીંયા પી જે છે એ લાસ્ટ વર્ડ છે આપણે એને બેવડાવશું અને ડબલ પી અને પછી એને આઈએનજી લગાવશું તો આનો સ્પેલિંગ બનશે S-T-O, double P, I-N-G, stopping. तो आखू वाक्य आ रीते बनशे where the policeman stopping the people શું policeman લોકોને ઉભા રાખી રહ્યા હતા અથવા તો રોકી રહ્યા હતા સ્ટોપ કરવું બરાબર રોકવું એવા અર્થમાં તો એ અર્થમાં એ વાક્ય જે છે એનું છે ત્યાર પછીનું વાક્ય જે પાંચમું ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે તો એમાં છે બ્લેન્ક આઈ બ્લેન્ક ફાસ્ટ કૌંસમાં આપણને ક્રિયાપદ આપેલું છે રાઈટ બરાબર તો આઈ જે છે એને અનુરૂપ સૌથી પહેલા તો ટૂંકી ક્રિયાપદનું સ્વરૂપ મૂકીએ તો ત્યાં આપણે વોઝનો ઉપયોગ કરશું બરાબર વોઝ આઈ રાઈટ શબ્દને જ્યારે આઈએનજી લગાવશું તો એમાં રહેલો છેલ્લો ઈ જે છે એ દૂર થઈ જશે અને પછી એને આપણે આઈએનજી લગાવશું તો ત્યાં રાઇટિંગ વોઝ આઈ રાઇટિંગ ફાસ્ટ શું હું ઝડપથી લખી રહ્યો હતો બરાબર એ અર્થમાં આ વાક્ય જે છે એ ચાલુ વૃત્તાંતમાં બન્યું છે તો મિત્રો અહીંયા પ્રથમ પ્રશ્ન જે છે આપણને જે એક્સરસાઇઝ સોલ્યુશન માં આપેલો છે એ પ્રથમ પ્રશ્નના આપણે અહીંયા જવાબો એ પૂર્ણ કર્યા ત્યાર પછી હવે ક્વેશ્ચન નંબર 2 તો ક્વેશ્ચન નંબર 2 માં આપણને સૂચના આપેલી છે કે જે કૌંસમાં શબ્દ આપેલો છે બરાબર એ શબ્દનો ઉપયોગ કરી અને જે આપણે વાક્ય આપેલું છે એ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં એ વાક્ય જવાબ તરીકે મળે એ રીતે આપણે લખવાનું છે તો આપણે એમાંથી પ્રશ્ન વાક્ય જે છે જે કૌંસમાં આપેલો છે શબ્દ એનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય એ તૈયાર કરવાનું છે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ ડબલ્યુ એચ ક્વેશ્ચન સેન્ટેન્સ તૈયાર કરવાના છે સૌથી પહેલું વાક્ય છે રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ કૌંસમાં આપણને આપેલું છે હુ તો આપણને ખબર છે કે હુ વડે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ બરાબર જ્યારે હું વડે પ્રશ્ન બનાવીએ ત્યારે આપણને વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ જે છે એ જવાબમાં પ્રાપ્ત થાય છે તો આપણો જવાબ કંઈક આ રીતે બનશે હુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ હુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ બરાબર છે ત્યાર પછી બીજું કાંજી વોઝ પ્લાન્ટિંગ કેરટ સીડ્સ કૌંસમાં છે વોટ તો વોટ થી જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે કર્મ બરાબર ને એ જવાબની અંદર એ આપણને મળે છે
कांजी गाजर ना बी रोपी रहियो तो प्लांट करो એટલે વાવવું અથવા તો રોપવું બરાબર તો કાંજી શું રોપી રહ્યો હતો બરાબર તો આપણો પ્રશ્ન તે આ રીતે બનશે વોટ વોઝ કાંજી પ્લાન્ટિંગ વોટ વોઝ कांजी प्लांटिंग कांजी शू रोपी रहियो हतो अथवा तो शू वावी रहियो हतो त्यार पछी प्रश्न नंबर 3 छे वेर यतीन वोज गोइंग होम बराबर तो वेर थी जारे आपने प्रश्न बनावीए तो आपने ख्याल छे के वेर थी प्रश्न बनावीए एटले आपने स्थल अथवा तो जग्या ए जवाब मां मळे छे तो अहींया वाक्य छे यतीन घरे जई रह्यो हतो तो आपने वेर थी प्रश्न बनावशु यतीन क्या जई रह्यो हतो बराबर तो आपणो जवाब बनशे वेर वोज यतीन गोइंग वेर वोज यतीन गोइंग यतीन क्या जई रह्यो હતો ત્યાર પછી વાક્ય નંબર 4 જોઈએ તો ચોથા વાક્યમાં છે લીના એન્ડ મીના વેર બાઈંગ ફ્લાવર્સ હુ વડે પ્રશ્ન બનાવવાનો છે વાક્યનો કર્તા એ આપણે જવાબમાં જ્યારે હુ વડે પ્રશ્ન બનાવીએ ત્યારે વાક્યનો કર્તા જે છે સબ્જેક્ટ વાક્યના કર્તાને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટના નામથી ઓળખીએ છીએ બરાબર ને તો સબ્જેક્ટ જે છે એ આપણને જવાબમાં મળે છે તો અહીંયા લીના એન્ડ મીના વેર બાઈંગ ફ્લાવર્સ તો જ્યારે આનો આપણે પ્રશ્ન બનાવશું ત્યારે આપણો પ્રશ્ન બનશે હુ વોઝ બાઈંગ ફ્લાવર્સ બરાબર જ્યારે હુથી આપણે પ્રશ્ન બનાવીએ તો હુથી જ્યારે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે આપણે વોઝ નો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લું વાક્ય છે જલ્પા વોઝ રીડિંગ અ ગુજરાતી ન્યૂઝપેપર જલ્પા ગુજરાતી છાપું વાંચી રહી હતી તો વિચ થી પ્રશ્ન બનાવીએ તો કયું અથવા તો કઈ બરાબર તો જવાબ આપણો બનશે વિચ ન્યૂઝ પેપર વોઝ जलपा रीडिंग बराबर छे तो मित्रों અહીં આપડા બે પ્રશ્નો પૂર્ણ થયા છે થોડાક સમય માટે હું વિડિયો જે છે એને પોઝ કરું છું અને ફરી પાછા ત્રીજા ક્વેશ્ચન્સ જે છે એને લખી અને આપણે આગળ એ સમજૂતી સ્ટાર્ટ કરશું તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 3 જે છે એના બે વાક્યો મેં બોર્ડ ઉપર લખ્યા છે આપણે એ વાક્યને સોલ્વ કરીએ તો પહેલું છે ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ અ રંગોલી આ વાક્યની અંદર બે શબ્દોની નીચે એ અંડરલાઈન કરવામાં આવેલી છે પહેલું છે ધ ગર્લ્સ બીજું છે અ રંગોલી તો ગર્લ્સ જવાબમાં જોતું છે આપણે તો ગર્લ્સ વાક્યનો કર્તા છે સબ્જેક્ટ વાક્યના કર્તાને જ્યારે આપણે જવાબ તરીકે લેવો છે તો આપણે હુ વડે એ પ્રશ્ન બનાવીએ તો આપણને ધ ગર્લ્સ એ વાક્યમાં જવાબ તરીકે મળે બરાબર છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણો બનશે હુ વોઝ ડ્રોઈંગ અ રંગોલી બરાબર છે હું સાથે આપણે વોઝનો જ ઉપયોગ કરશું કારણ કે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જવાબની ખબર નથી હોતી કે જવાબ એકવચનમાં છે કે જવાબ બહુવચનમાં છે બરાબર એટલે આપણે હું સાથે વોઝના ઉપયોગ કરીને પ્રશ્ન બનાવશું જવાબમાં વેર અથવા તો વોઝ બેમાંથી કોઈ પણ એકવચન અથવા તો બહુવચનનું ક્રિયાપદ
આવી શકે છે આપણે જ્યારે WH questions ની વાત કરી છે ત્યારે આ બાબતની વાત થઈ હતી ત્યાર પછી બીજો એ શબ્દ છે કે રંગોલી તો જો મિત્રો આપણે રંગોલી જવાબ તરીકે જોતું છે બરાબર ને તો છોકરીઓ શું કરી રહી છે કર્મ છે આ રંગોલી જે છે એ શું છે કર્મ છે છોકરીઓ શું દોરી રહી છે જ્યારે એવો પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં વાક્યનું કર્મ મળશે એટલે કે રંગોલી મળશે તો આપણે વોટ વડે પ્રશ્ન બનાવવો પડશે તો બીજો પ્રશ્ન આપણો આ રીતે બનશે વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ છોકરીઓ શું દોરી રહી હતી બરાબર ચાલુ ભૂતકાળ તો જવાબ મળશે છોકરીઓ રંગોળી દોરી રહી હતી ત્યાર પછી વાક્ય નંબર બે જે છે એમાં આપણને ત્રણ શબ્દોની અંડરલાઈન આપવામાં આવેલી છે વાક્ય છે વિવેક વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ બરાબર તો સૌથી પહેલા વિવેક કે જે વાક્યનો કર્તા છે તો જ્યારે જવાબ આપણે વિવેક જોતો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે હું વડે પ્રશ્ન બનાવશું તો આપણો પહેલો પ્રશ્ન બનશે હુ વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ હુ વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ આ આપણો પ્રથમ પ્રશ્ન બન્યો કે જેનો જવાબ આપણને વિવેક એવું મળે છે હવે આપણે જવાબ જોતો છે અ પોએમ બરાબર તો વિવેક શું લખી રહ્યો હતો કર્મ છે વાક્યનું બરાબર તો કર્મને જાણવા માટે થઈને આપણે વોટ વડે પ્રશ્ન બનાવવો પડશે તો આપણો પ્રશ્ન બનશે વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ હવે ત્રીજું જે આપણે પ્રશ્ન બનાવવાનો છે એનો જવાબ આપણને લાસ્ટ નાઇટ એવો મળવો જોઈએ બરાબર તો લાસ્ટ નાઇટ જે છે એ સમય છે ગઈ રાત્રે બરાબર ને એવા અર્થમાં ગઈકાલે રાત્રે તો ગઈ રાત્રે તો લાસ્ટ નાઇટ એ સમય છે તો આપણે જ્યારે સમય એ જવાબમાં જોતો છે ટાઈમ તો આપણો પ્રશ્ન જે છે એ વેનથી બનવો જોઈએ તો આપણને જવાબમાં સમય મળે બરાબર તો આપણે પ્રશ્ન બનાવશું વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોએમ વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોએમ તો આપણને જવાબ મળશે લાસ્ટ નાઇટ વિવેક વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ તો અહીંયા મિત્રો આપણે બે ઉદાહરણના વાક્યો કર્યા આ સિવાયના હવે જે વાક્યો જે સોલ્વ કરવાના છે એ આપણે આપણા ગ્રામર બુકમાંથી જોઈ અને જાતે એ સોલ્યુશન કરવા માટેનો આપણે પ્રયત્ન કરશું મિત્રો ચાલુ ભૂતકાળ એકદમ સરળ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ બંને કાળ જે છે એ બહુ સરળ એ કાળ આપણા ગ્રામરની દ્રષ્ટિએ છે વોઝ વેર અને એમ ઇઝ આર બરાબર આ બે શબ્દોનો તફાવત મુખ્ય બે કયા વાક્ય જે છે એની અંદર આપણને વાક્ય રચનાઓની અંદર જોવા મળે છે એ સિવાય શબ્દો અન્ય શબ્દો જે છે એના જવાબ એના જે અલગતાપણું છે જુદું એ એમાં તો જોવા મળે જ છે બરાબર વાક્ય રચના એના લીધે થઈને એ આખી બદલાઈ જતી હોય છે ચેન્જ થતી જતી હોય છે જેના વિશે પણ એ આપણે અગાઉ એ ચર્ચા કરી ચૂક્યા છીએ જેટલી પ્રેક્ટિસ વધારે કરશું એટલું ગ્રામર જે છે
એ આપણને વધારે સારી રીતે સમજાશે, વધારે સારી રીતે આવડશે. અહીંયા આપણને ઘણા બધા ક્રિયાપદ એ આપવામાં આવેલા છે. આપણે એ ક્રિયાપદને ચાલુ ભૂતકાળમાં ઉપયોગ કરીએ અને પછી પાછા એ જ શબ્દોને અથવા તો એ જ વાક્યોને જે ચાલુ ભૂતકાળમાં લખાયેલા છે એ જ વાક્યો જે છે એને આપણે બદલાવીને પાછા ચાલુ વર્તમાનમાં પણ એ લખી શકીએ છીએ, બદલી શકીએ છીએ. કારણ કે આઠમા ધોરણમાં મેં અગાઉ તમને જે વાત કરી છે કે અહીંયા આપણે માત્ર એક્ટિવ વોઇસ જ સમજીએ છીએ, નવમા ધોરણની અંદર આપણે પેસિવ વોઇસ સમજવાના છે આ બધા જ ટેન્સ, બરાબર? એટલે જો એક્ટિવ વોઇસ સારી રીતે આવડશે તો પેસિવ વોઇસ તો આવડશે. એ ઉપરાંત નવમા ધોરણની અંદર એટલે કે આગળના બધા ધોરણમાં નવમા દસમામાં આપણે ટેન્સ પણ ચેન્જ કરવાના આવશે, બરાબર? અહીંયા આપણે માનો કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપેલું છે તો એ વાક્યને ચાલુ ભૂતકાળમાં કેવી રીતે ફેરવું, ચાલુ ભૂતકાળનું વાક્ય છે તો એને ચાલુ વર્તમાન કાળમાં કેવી રીતે ફેરવું, બરાબર? સાદા વર્તમાનના વાક્યને સાદા ભવિષ્યમાં કે સાદા ભૂતકાળમાં કેમ ફેરવું, એવી જ રીતે એ બંને કાળના વાક્યોને કોઈ એક બીજા કાળની અંદર કેવી રીતે ટેન્સ ચેન્જ, વોઇસ ચેન્જ તો આવે છે સાથે સાથે ટેન્સ ચેન્જ જે છે એ પણ આવે છે, જેન્ડર ચેન્જ આવે છે, જાતિ પરિવર્તન અથવા તો લિંગ પરિવર્તન જેને આપણે કહીએ છીએ, એ ઉપરાંત સર્વનામોના પરિવર્તન આવે છે, બરાબર? મીમેલ ફિમેલ આપવામાં આવેલું હોય તો એની બદલે આપણે મેલ એ નામ કરવાનું થાય, મેલ નામ આપેલું હોય તો એની બદલે ફિમેલ, બરાબર? એવી જ રીતે માય બ્રધર આપેલું હોય તો એની બદલે હિઝ બ્રધર અથવા તો હર બ્રધર એવું કે આપણે મૂકવાનું થતું હોય છે. આઈ આપેલું હોય તો એની બદલે હી અથવા તો શી, એવી રીતે એ સર્વનામો જે છે ચેન્જ કરવાના આવે છે, ચેન્જ ધ પ્રોનાઉન, આ પ્રકારના વાક્યો જે છે આપણને આપવામાં આવે છે. તો આ બધી વસ્તુ આપણે ક્યારે સારી રીતે જવાબમાં લખી શકીએ, ક્યારે સારી રીતે સમજી શકીએ, તો એનો પાયો અત્યારે આપણે એ તૈયાર કરી રહ્યા છીએ કે જો આ બધી વાક્ય રચનાઓ આપણે બહુ સરસ રીતે સારી રીતે સમજી શકશું તો આગળના ધોરણની અંદર જે કંઈ પણ પ્રકારના પ્રશ્નો આપણે ફેસ કરવાના આવે એને બહુ સરળતાથી આપણે સમજી શકીએ અને એના જવાબ લખી શકીએ. તો ફરી એક વખત મિત્રો પૂરેપૂરી પ્રેક્ટિસ કરજો. અગાઉ જે પણ આપણે કંઈ સમજાવેલું છે, જે કંઈ પણ લખાવેલું છે એને પણ રિવાઇઝ કરતા રહેવું, 15 દિવસે, મહિના દિવસે, 20 દિવસે એક વખત એ બધી વસ્તુઓ જે છે પાછી વાંચી જવી, બધું જોઈ જવું, એના માટે વિડીયો જોવું એ જરૂરી નથી. તમે તમારી ગ્રામર બુકમાં જવાબ લખેલા છે, અહીંથી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરાવી અને લખાવેલું છે, આપણે યુનિટ જે ચલાવ્યા છે એની PDF એ તમારા સુધી મોકલાવેલી છે, એ બધી વસ્તુઓને પાછા એક વખત વાંચી જાઓ. એમાં જે પ્રશ્નો આપેલા છે એની અંદર જે ટ્રુ ફોલ્સ આપેલા છે અથવા તો ગ્રામરની અંદર જે ખાલી જગ્યાઓ આપેલી છે, જે વાક્યો આપેલા છે, જે વાક્ય રચનાઓ આપેલી છે કે જે આપણે લખી છે, જે આપણે સમજી છે, માત્ર એક વખત શાંતિથી એને વાંચશો તો પણ એ વસ્તુઓ જે છે એ ફરી પાછી એ તાજી થઈ જશે, યાદ રહી જશે. તો આવી રીતે 15 દિવસે, મહિને દિવસે એક વખત જેટલા મુદ્દાઓ આપણે સમજેલા છીએ એ એક પછી એક એક પછી એક મુદ્દાઓ જે છે એને રિવિઝનમાં લેવા, થોડાક સમય પછી એક સાથે બે મુદ્દાઓ, જો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે કોઈ એક ટોપિક તો એની સાથે કોઈ એક બીજો ટોપિક, માનો કે ચેપ્ટર નંબર 2 શરૂ કર્યું તમે, બરાબર, અને ચેપ્ટર નંબર 2 તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે તો ચેપ્ટર નંબર 2 અને 3 બે એક સાથે જુઓ, એ થઈ ગયા પછી 2, 3 અને 4 એક સાથે જુઓ, એ થઈ ગયા પછી 2, 3, 4 અને 5 એમ ધીરે ધીરે કરતું એ ચેપ્ટર એક પછી એક એક પછી એક એમાં એડ કરતા જઈએ, એને વાંચતા જઈએ, થોડો થોડો સમય જે છે એ વધારતા જઈએ કે જેથી કરીને બધી જ વસ્તુઓનું રિવિઝન જે છે એ વારંવાર થાય. અને વારંવાર રિવિઝન થવાથી આપણને જે કાંઈ પણ ક્ષતિઓ રહી છે, જે કાંઈ પણ આપણને નથી સમજાતું એ બધી જ વસ્તુઓ આપણે બહુ સારી રીતે એ સમજી શકીએ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં એના માટેનો પાછો જે વિડીયો છે એ વિડીયો જોઈ લેવો કે જેથી કરીને આપણા ડાઉટ્સ જે કાંઈ પણ છે એ બધા સોલ્વ થઈ જાય.